नमस्कार बालमित्रों, विषय गणित प्रकरण 6 भंगार वेचनार बराबर एमा हवे तमे आपणे दाखला नंबर 1 मां विकल्पो, दाखला नंबर 2 मां नोटोनी संख्या अने टोटल रकम अने हवे दाखला नंबर 3 बराबर हवे दाखला नंबर 3 मां शुं कह्युं छे तमने मौखिक गुणाकार करो बराबर शुं कह्युं छे मौखिक गुणाकार करवानो तो बालमित्रों तमे धोरण 3 मां गुणाकार तो भड़ी गया हसो गुणाकार विषय अभ्यास करी गया हसो तो अहीं चौथा धोरणमां पण आपणे अहीं गुणाकार करीशुं अने गुणाकार विषय अभ्यास करीशुं तो बालमित्रो अहीं पहेली रकम छे 33 × 3 तो सौप्रथम तमारे रकम मुकता शीखवुं पड़े बराबर मोटी रकम ऊपर आवे पछी गुणाकारनुं चिन्ह अने नानी संख्या नीचे आवे बराबर तो हवे तमारे गुणाकार करवानो छे पण बालमित्रो ज्यारे तमे गुणाकार करो त्यारे तमारे जे नीचेनी संख्या होय जे नीचे ए तमारे एकमना स्थाने थी स्थान करवानो कया स्थाने थी चालू करवानो एकमना स्थाने थी अने ए एकमना स्थाने तमारे एकम साथे गुणवानो छे बराबर तो अहीं तमारे एक ज संख्या आपेली छे बराबर माटे बराबर
લખવા પડે જો તમને ઘડિયા આવડશે તો જ તમને ગુણાકાર આવડશે બરાબર વા મિત્રો તો અહીંયા આપણે આ પાંચ દાખલા વિશે અહીંયા આપણે અભ્યાસ કરી ગયા હવે બાળકો આપણે આગળ ગુણાકાર જોઈશું એમાં છે છઠ્ઠો દાખલો 44 गुणिया कितना छे 4 बराबर तो चौकू चौकू 16 16 नो छगड़ो बद्दी 1 अब फरी थी आ चार में आ चार साथे गुण એટલે चौकू चौकू 16 16 અને ઉપર આ શું છે બા મિત્રો બદ્દી એટલે બદ્દી ને શું કરાય ઉમેરાય એટલે चौकू चौकू 16 16 નો છગડો બદ્દી આવી 1 હવે આ ચાર ને આ ચાર સાથે પણ ગુણ એટલે चौकू चौकू 16 16 માં 1 ઉમેરીએ તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 17 એટલે આપણો જવાબ શું આવ્યો 136 પછી છે 55 ગુણ્યા 3 બરાબર તો આ 3 ને આ 5 સાથે પણ ગુણીશું અને આ 3 ને આ 5 સાથે પણ ગુણાકાર કરીશું તો 3 5 15 નો 5 બધી 1 બા મિત્રો આ બધી છે એટલે બધીને ઉમેરવાની છે એટલે 3 5 15 15 નો 5 વધી આવી 1 હવે 3 5 15 15 ને આ બધીને શું કરવાની 15 માં ઉમેરવાની એટલે 15 ને 1 16 એટલે આપણો જવાબ 16 આવે બા મિત્રો 165 પછી છે 60 ગુણ્યા 8 બરાબર હવે અહીંયા તમારે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ તો 0 એટલે 8 ને 0 સાથે ગુણીશું તો આપણો જવાબ આવશે 0 પછી છે 8 ને 6 સાથે ગુણાકાર કરો 8 ને 0 સાથે થઈ ગયા હવે 8 ને 6 સાથે 8 6 48 બરાબર અથવા તો 8 એકાનો ના આવે તો 6 8 48 એટલે આપણો જવાબ શું આવે બા મિત્રો 480 પછી છે 70 ગુણ્યા 9 9 ને 0 સાથે ગુણીશું તો 0 એટલે કે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ તો 0 અને 7 નવા કેટલા થાય 9 સીતા 63 અને 7 નવા 63 એટલે અહીંયા કેટલા આવશે 63 એટલે આપણો જવાબ શું આવે બાળ મિત્રો 630 પછી છે 10મો દાખલો બરાબર તો અહીંયા છે 80 અને અહીંયા છે 10 હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આ દાખલામાં તમારે નીચે બે અંક આપેલા છે એકમના સ્થાને 0 આપેલા છે અને દશકના સ્થાને 1 આપેલા છે બરાબર નીચેની સંખ્યા જોજો બાળ મિત્રો ખાસ બરાબર તો અહીંયા જ્યારે નીચે બે રકમ હોય એકમ અને દશક તો સૌપ્રથમ આપણે અહીંયા એકમની શું મૂકવી પડે શું મૂકવી પડે શું બરાબર હવે તમારે અહીંયા દશકના સ્થાનેથી ચાલુ થાય બરાબર આમ ત્રાંસમાં જવાનું છે આ ત્રાંસમાં જવાનું છે બરાબર તો અહીંયા આપણે આ દશકના સ્થાનેથી અહીંયા ચાલુ કરીશું અને આ દશકને આ બાજુ ઉપર એકમના સ્થાનેથી ગુણીશું એટલે આ 1 ને આપણે પહેલા અહીંયા 0 વડે પણ ગુણીશું અને આ 1 ને આપણે અહીંયા 8 વડે પણ ગુણીશું બરાબર તો અહીંયા 1 ને 0 સાથે ગુણીએ તો શું આવે 0 બરાબર હવે આ 1 ને 8 સાથે ગુણવાના એટલે 1 8 8 હવે 1 ને આ 0 સાથે પણ ગુણી દીધા 1 ને 8 સાથે પણ ગુણી દીધા બરાબર હવે જે 1 પતી ગયા હવે આપણે 0 લઈશું તો આ 0 ને અહીંયા 0 સાથે પણ ગુણીશું અને આ 0 ને 8 સાથે પણ ગુણીશું તો 0 ને 0 સાથે ગુણીએ તો જવાબ શું આવે 0 અને 0 ને 8 વડે ગુણીએ તો પણ 0 કારણ કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો જવાબ 0 એટલે આપણો જવાબ અને પછી આ બંનેનો શું કરવાનો સરવાળો એટલે અહીંયા 0 0 અને અહીંયા 8 એટલે આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 800 હવે બાળ મિત્રો આપણે આગળ જોઈશું 11મો દાખલો બરાબર એમાં છે 62 ગુણ્યા 4 બરાબર તો અહીંયા આપણે 4 ને 2 વડે પણ ગુણીશું અને 4 ને 6 વડે પણ ગુણીશું અહીંયા 4 નું કેટલા થાય 8 અને 4 6 24
जवाब शु आव्यो बाळ मित्रो 248 पछी छे 12 नो दाखलो 52 गुण्या 5 अहीया 5 दु 10 ની 0 વધી 1 બરાબર હવે 5 5 25 25 માં વધી શું કરવાની ઉમેરીશું એટલે 5 5 25 25 માં 1 વધી ઉમેરો એટલે કેટલા થાય 26 એટલે આપણો જવાબ શું આવ્યો વિદ્યાર્થી મિત્રો 260 હવે છે 74 એટલે 74 ગુણ્યા 2 એટલે 2 ને આપણે 4 વડે પણ ગુણીશું અને 2 ને 7 વડે પણ ગુણીશું એટલે અહીંયા 2 6 8 અને 2 સીતા 14 એટલે આપણો જવાબ શું આવ્યો બાળ મિત્રો 148 પછી છે 14મો દાખલો 83 ગુણ્યા 3 તો 3 ને આપણે 3 વડે પણ ગુણીશું અને 3 ને 8 વડે પણ ગુણીશું એટલે અહીંયા 3 3 9 અને 3 8 24 એટલે અહીં આપણે કેટલા લખીશું 24 તો આપણો જવાબ શું આવ્યો 249 પછી છે 15મો દાખલો શું છે 85 ગુણ્યા 6 બરાબર તો આ 6 ને આપણે 5 વડે પણ ગુણીશું અને આ 6 ને આપણે 8 વડે પણ ગુણીશું તો જુઓ 6 5 30 એટલે 30 ની શું આવે 0 અને 6 8 48 એટલે આપણે અહીંયા કેટલા લખીશું 48 બરાબર એટલે આપણો જવાબ શું આવ્યો બાળ મિત્રો 6 5 30 30 ની 0 વધી 3 બરાબર તો અહીંયા 6 8 48 48 માં 3 વધી શું કરીશું ઉમેરીશું એટલે 6 8 48 48 પછી 49 50 અને 51 એટલે આપણે 3 વધી ઉમેરીશું એટલે કેટલા આવશે 51 એટલે આપણો જવાબ શું આવશે બાળ મિત્રો 510 ચાર ના ચાર એટલે આપણો જવાબ શું આવ્યો બાળ મિત્રો 400
दाखलो तीस गुणिया नौ नौ ने जीरो वडे गुणीशु तो जीरो नौ तरी सत्यावीस एटले आपणो जवाब शुं आव्यो 270 हवे छे 65 गुणिया 2 बराबर 2 पंचा 10 नी 0 2 पंचा 10 10 नी 0 बद्दी 1 એટલે આપણે અહીંયા બધી 1 કરીશું હવે છે 2 6 12 હવે બધી છે એટલે આપણે બધીને શું કરવાની ઉમેરીશું બરાબર અહીંયા 2 6 12 12 માં 1 ઉમેરીશું એટલે 13 એટલે આપણે અહીંયા કેટલા લખીશું બાળ મિત્રો 13 તો આપણો જવાબ શું આવ્યો 130 એટલે આપણે અહીંયા શું લખીશું 130 તો અહીંયા બાળ મિત્રો આપણો દાખલા નંબર 3 મૌખિક ગુણાકાર કરો એ આપણે દાખલા નંબર 3 ના જે 20 દાખલા તમને પ્રેક્ટિસ વર્કની અંદર આપેલા છે એ 20 દાખલા વિશે આપણે અહીંયા અભ્યાસ કરી ગયા નમસ્તે બાળકો વિષય ગણિત પ્રકરણ 6 ભંગાર વેચનાર આપણે અગાઉ દાખલા નંબર 1 માં વિકલ્પો દાખલા નંબર 2 માં નોટોની સંખ્યા વાળું દાખલા નંબર 3 માં આપણે મૌખિક ગુણાકાર વિશે અભ્યાસ કરી ગયા તો હવે આપણે અહીંયા દાખલા નંબર 4 શું કરવાનું છે ગુણાકાર કરો બરાબર તો હવે આપણે અહીંયા ગુણાકાર વિશે અભ્યાસ કરીશું તો અહીંયા તમને પહેલો દાખલો છે 34 ગુણ્યા 1 તો અહીંયા આપણે પહેલા લખીશું 34 અહીંયા આપણે લખીશું ગુણ્યા 1 બરાબર પહેલી સંખ્યા હોય ઉપર બીજી સંખ્યા હોય નીચે બરાબર તો હવે આપણે આવા બે રકમ વાળા આપણે અગાઉ મૌખિક ગુણાકારમાં બે દાખલા શીખી ગયા બરાબર આપણે નીચેના સ્થાને કેટલા આંકડા છે બાળ મિત્રો 2 એકમ અને દશક જો નીચે તમને બે આંકડા આપેલા હોય એકમ અને દશક તો સૌપ્રથમ શું આવે એકમની શૂન્ય બાળ મિત્રો આ ભૂલી જવાનું નથી જ્યારે તમે નીચે એકમ અને દશક એમ નીચે બે આંકડા આપેલા હોય તો સૌપ્રથમ શું કરવાની એકમની જીરો મૂકવાની શૂન્ય મૂકવાના હવે આપણે નીચેથી કઈ સંખ્યા પકડીશું દશકના સ્થાનેથી બરાબર અને કેવી રીતે લેશું આ ત્રાંસમાં બરાબર એટલે આપણને ખબર પડી જાય કે ત્રાંસમાં જવાનું છે એટલે આપણે 1 ને પહેલા આ એકમ સાથે એટલે કે 4 સાથે ગુણીશું અને પછી આપણે 1 ને આ દશક સ્થાને એટલે કે 1 ને આપણે 3 સાથે ગુણાકાર કરીશું તો ચલો વિદ્યાર્થી મિત્રો 1 6 4 અને 1 કરી 3 બરાબર 1 ને 4 વડે પણ ગુણી દીધા 1 ને 3 વડે પણ ગુણી દીધા હવે કઈ સંખ્યા લેવાની 3 તો 3 ને પહેલા એકમના સ્થાને એટલે કે 4 વડે પણ ગુણાકાર કરીશું અને આ 3 નો આપણે દશક એટલે કે 3 સાથે પણ ગુણાકાર કરીશું તો અહીંયા 3 3 4 12 12 નો બગડો અને બધી એને અહીંયા 4 ને આ 3 ને આપણે 4 સાથે ગુણ્યા કે 3 6 12 બરાબર તો આ 4 ની જોડેલી સંખ્યા ઉપર આપણે બધી મૂકીશું એટલે 3 6 12 12 નો બગડો બધી 1 હવે આ 3 ને આપણે 3 જોડે ગુણીશું અને 3 કરી 9 બરાબર એટલે 9 માં 1 ઉમેરીશું તો કેટલા આવશે 10 એટલે અહીં આપણે કેટલા લખીશું 10 હવે આ બંનેનો શું થશે સરવાળો તો અહીંયા 0 વત્તા 2 બરાબર 2 4 વત્તા 0 બરાબર 4 અને 3 ને 1 4 તો આપણો જવાબ શું આવે બાળ મિત્રો 442 હવે છે બીજો દાખલો 35 ગુણ્યા 25 હવે તમને ખબર પડી જવી જોઈએ કે નીચે એકમ અને દશક બે આંકડા છે એટલે સૌથી પહેલા શું મૂકીશું આપણે એકમની શૂન્ય દાખલો ત્રાસથી શરૂ કરવાનો છે બરાબર એટલે પહેલા 2 ને 5 વડે ગુણીશું અને પછી 2 ને 3 વડે ગુણીશું એટલે 2 5 10 10 ની શૂન્ય વધી 1 હવે 2 ને 3 વડે ગુણીશું 2 તરી 6 6 માં 1 વધી વધી હોય ઉમેરવાની છે એટલે 3 ને પહેલા 2 નો 3 સાથે ગુણાકાર કરી અને પછી વધી 1 હોય એ ઉમેરીશું એટલે 2 તરી 6 6 માં 1 ઉમેરીશું એટલે કેટલા આવશે 7 એટલે આપણે અહીંયા કેટલા મૂકીશું 7 બરાબર હવે આ વધી
કેટલીક વાર બાળકોને આ બધીની ભૂલ થતી ભૂલ થઈ જાય છે બરાબર કે હવે આપણે પાંચે પાંચે 25 નો પાંચડો બધી અહીંયા મૂકીશું બે પાંચે પાંચે 25 નો પાંચડો બધી બે હવે આપણે આ પાંચને 3 વડે ગુણીશું 5 કરી 15 હવે 15 માં આપણે કઈ બધી ઉમેરીશું બે કારણ કે આપણે એક બધી તો ચેકી દીધી છે એટલે આપણે ધ્યાનમાં લઈશું નહીં આપણે કઈ બધી લેવાની બે જે આપણે ઉપર મૂકેલી છે તે એ 5 કરી 15 15 માં બધી શું કરવાની બે ઉમેરવાની એટલે 15 ને 2 17 બંનેનો સરવાળો 5 7 અને 7 ને 8 એટલે આપણો જવાબ શું આવશે 875 બરાબર તમારે બાળ મિત્રો આ બધીમાં ખાસ ધ્યાન રાખવું પડશે બરાબર હવે છે ત્રીજો દાખલો 43 × 14 સૌથી પહેલા તો એકમ અને દશક બે આંકડા છે એટલે આપણે શું કરીશું એકમ ની 0 બરાબર પછી આપણે આ અહીંયા દશક ના સ્થાને થી ચાલુ કરીશું અને ઉપર એક 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 ને 3 વડે પણ ગુણીશું એક ને 4 વડે પણ ગુણીશું એટલે 1 કરી 3 1 4 4 એટલે 1 પતી ગયા હવે આપણે કયા પકડીશું 4 તો 4 ને 3 વડે પણ ગુણીશું અને 4 ને 4 વડે પણ ગુણીશું 4 કરી 12 નો બગડો વધી 1 ચોકુ ચોકુ 16 16 ને માં વધી ઉમેરો એટલે 17 તો અહીંયા આવશે 2 7 માં 3 10 ની 0 વધી 1 4 ને 5 5 ને 1 6 એટલે આપણો જવાબ શું આવ્યો બાળ મિત્રો 602 પછી છે ચોથો દાખલો 38 × 26 હવે તમે અહીંયા એકમ અને દશક એમ બે આંકડા છે એટલે આપણે સૌપ્રથમ શું મૂકીશું એકમ ની 0 એટલે આપણે અહીંયા એકમ ની 0 મૂકીશું હવે આપણે ક્યાંથી દાખલાને શરૂઆત કરવાની છે અહીંયા નીચેથી દશક અને ઉપરથી એકમ એટલે આપણે આ ત્રાસમાં ચાલુ કરીશું એટલે 2 8 16 16 નો છગડો વધી 1 હવે બે ને કોની સાથે ગુણીશું 3 સાથે એટલે 2 તરી 6 6 માં 1 વધી ઉમેરીએ એટલે કેટલા થશે 7 એટલે આપણે અહીંયા કેટલા મૂકીશું 7 હવે અહીંયા તમારે આ 2 ને 8 વડે પણ ગુણી દીધા 2 ને 3 વડે પણ ગુણી દીધા અને બધી પણ ઉમેરી દીધી એટલે આપણે બધીને શું કરી દઈશું ચેક મારી દઈશું બરાબર પછી હવે અહીંયા આપણે 6 8 48 એટલે 48 નો આઠડો બરાબર 48 નો આઠડો હવે બધી 4 બરાબર અને અહીંયા 6 તરી 18 હવે 6 તરી 18 માં આપણે 1 નથી ઉમેરવાની બધી કઈ ઉમેરવાની છે 4 અને 6 તરી 18 18 પછી 19 20 21 અને 22 એટલે અહીંયા આપણે કેટલા લખીશું 22 હવે આ બંનેનો શું કરવાનો સરવાળો અહીંયા આવશે 8 6 2 8 7 પછી 8 અને 9 તો આપણો જવાબ શું આવે બાળ મિત્રો 988